जो गल्प देना रखो देना रखो भाई एक नवा चैप्टर की शुभ शुरुआत करिए आपने देना रखो आम तो त्रीजो और चौथो चैप्टर मॉड्यूल में भेगू जाए पूछे बराबर ने समतल આની પહેલા આપણે ત્રીજા ચેપ્ટરમાં શું ભણીએ સુરેખ પદ પર ગતિ અને સુરેખ પદ પર ગતિ એટલે એક પરિમાણીય ગતિ કહેવાય કે નહીં તમે જોયું હોય તો એમાં જો ત્રીજા ચેપ્ટરમાં આપણે એવું જ થયું કા પદાર્થ એક્સ દિશામાં જતો હતો કા પદાર્થ વાય દિશામાં એટલે એક પરિમાણીય ગતિ હતી એનું નામ હતું સુરેખ ગતિ હવે જે આપણે ભણવાનું છે એ સમતલમાં ગતિ અને સમતલમાં ગતિ છે એટલે એને દ્વિપરિમાણીય ગતિ પણ કહેવાય કેવી દ્વિપરિમાણીય ગતિ તમને ખબર પડે છે જો આ પદાર્થ ઉગમ બિંદુ ફોકસ કરો તો પદાર્થ ગતિ કરતો કરતો આમ જાય આમ પણ જો પેલા ધારો કે અહીંયા આપણે ઉગમ બિંદુ લઈએ શાક ગતિ કરતો પદાર્થ જો ગતિ કરતો કરતો આમ જાય તમને ખબર પડે એને એક્સ દિશામાં અંતર કાપ્યું છે અને આર વાર વાય દિશામાં અંતર કાપે જો ગતિ કરતો કરતો અહીંયા આવે એટલે એક્સ દિશામાં એટલું અંતર કાપ્યું અને વાય દિશામાં એટલું અંતર કાપ્યું એટલે જ્યારે બે દિશામાં અંતર કપાતું હોય એક્સ દિશામાં છે અને વાય દિશામાં તો આવી ગતિને કેવી કહેવાય દ્વિપરિમાણીય ગતિ અથવા એને સમતલમાં ગતિ કહેવાય પ્રક્ષેપ ગતિ ધ્યાનમાં લ્યો પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થ નો ગતિમાન ફરવાયાકાર હોય ને જો સુરેખ પદ પર ગતિ કરતો હોય તો માત્ર એક્સ દિશામાં જ જતો કામ જતો હોય કામ જતો પણ જયારે કોઈ પણ પદાર્થ આમ ગતિ કરે એટલે એને સમતલ માં ગતિ કહેવાય કેવી ગતિ દ્વિપરિમાણીક ગતિ કહેવાય તો ધીમે ધીમે આપણે આ ચેપ્ટરમાં બે ગતિ બહુ મહત્વની છે એક વર્તુળમય ગતિ ભણવાના છીએ અને બીજી પ્રક્ષેપ કેમ કે બંને કેવી ગતિના ઉદાહરણ છે સમતલમાં ગતિના ઉદાહરણ છે પણ એની પહેલા થોડુંક તમારે અલગ ભણવું પડશે ધ્યાન રાખજો એ આપણે ભણવાનું છે ખાસ સદિશ સ્વરૂપે સદિશ આવડતું હોય તો મજા જ આવે નકર થોડુંક ટફ પડશે હવે એની પહેલા આપણે જે ભણવું પડશે એ છે સ્થાન સદિશ કેવો સ્થાન સદિશ પોઝિશન વેક્ટર કહેવાય તો સ્થાન સદિશ કોને કહેવાય કણ નું સ્થાન દર્શાવતા સદિશ ને સ્થાન સદિશ કહે છે યાદ રહી ગઈ ને હોશિયાર વિદ્યાર્થી તો સ્થાન સદિશ કોને કહેવાય તો કે કણ નું સ્થાન દર્શાવતા સદિશ ને મારે એનું સ્થાન દર્શાવવા માટે એક સદિશ ની જરૂર પડશે અને ઈ સદિશ ને એનો સ્થાન સદિશ કહેવાય તો ઉગમ બિંદુ માંથી કઈ સદિશ જોડ નાખું ધારો કે આના યામ આવા છે 2,3 તો આ શું કહેવામાં આવે એક્સ દિશામાં 2 એકમ અંતર વાય દિશામાં છે 3 એકમ સ્થાન સદિશ ને એને આર વડે બતાવે
હવે જયારે આપણે સદિશ ભણતા ત્યારે તમને ખબર હોય તો આ સદિશ એ હતો આપણો પાડેલો સદિશ થીટા ખૂણે, તો એના બે ઘટકો મળતા હતા, એક x દિશામાં a x હતો અને y દિશામાં a y. તો અહીંયા r હોય તો r x થાય, અહીં શું થાય r y. તો હકીકતમાં આવડો શું છે, એનો x ઘટક છે r x, અને આવડો r y. દર્શાવવા માટેનું સૂત્ર હતું, તેના માટેનું સૂત્ર આવ્યું. તાન સદિશ ને શેના વડે દર્શાવાય? અને આવું કઈ નો વિચાર હોય તો ખાલી એટલું વિચારતા આવડે કે આને x દિશામાં કેટલું કેટલું b અને y દિશામાં 3. તો હવે મારાને સદિશ સ્વરૂપે લખવું હોય તો y 2. તો જો જે સદિશ નો પરિણામ એક ખાસ ધ્યાન રાખજો હોય, આ સદિશ છે x દિશામાં કેટલું અંતર કેટલું b અને x દિશાને i કેમ પડે બતાવે, અને એને y દિશામાં કેટલું અંતર કેટલું બે મૂકી દેવાના, ત્રણ આપ્યા હોય તો x બરાબર 3. તો સ્થાન સદિશ ને દર્શાવાય શેના વડે? એના માટેનું સૂત્ર શું આવશે? મારે આવડવાનો ખૂણો જાણવો હોય થીટા, તો શું આવે? tan ઇનવર્સ આ સદિશ r નો y ઘટક ના છેદમાં શું આવે કે નહીં? તો સ્થાન સદિશમાં એટલું યાદ રાખજો, ખાસ કરીને આ સૂત્ર બહુ અગત્ય બરાબર. અહીં જો તમે ઝેડ કે કેમ લખ્યો તો આ ત્રિપરિમાણમાં થઈ જાય, તો અનિયમિત ગતિ થઈ જાય. આપણે તો દ્વિપરિમાણીય ગતિ સમજવાનું છે, એટલે ઝેડ આમ ધ્યાનમાં લેવાનો નથી. તો લખો, હું લખાવું એટલું પહેલા. સ્થાન સદિશ કોને કહે છે સમજાવો. તો લખો, કણનું સ્થાન દર્શાવતા સદિશને, કણનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. પછી આગળ દોર નાખો તો વસ્તુ લખી સ્મોલ આર, સ્થાન સદિશ માં શું આવશે? સ્મોલ આર. આપડે આગળ દોર નાખો, ખાઈ ગયું બાળકો? બરોબર
सदिश खाली याद रीजा सदिश आर भाव ना तो मैं उन्हें क्या को एक्स आई के प्लस वाई के और जी एक बार को वो इनको ना कर्णों स्थान सदिश आओ आप फोर आई के प्लस पांच जे के तो तुम्हारा इतना याद रखो ना कि ये कौन एक्स दिशा में कितना अंदर कर दिया ना वाई दिशा में तो आये ना फोकस स्थान बताओ जब रबन यार सदिश इतना मटे ना क्या वाई ना स्थान सदिश હજી એક એક્ઝામ્પલ લઈ લો પછી તમને એમ લાગે કે આ સ્થાન સદિશ કોને કહેવાય હજી નો રહેલું તો જો આમ આવે સદિશ આર બરાબર માઇનસ ત્રણ આઈ કે પ્લસ ફોર છે તો આ સમય તમને કણનું સ્થાન બતાવે હકીકતમાં ક્યાં સ્થાને છે એ આપણે જાણવાનું છે તો તમે વિચારો એક્સ બરાબર કેટલા છે માઇનસ ત્રણ બરાબર ને આ એટલે એક્સ બતાવે એક્સ બરાબર માઇનસ ત્રણ લેવાનું તો માઇનસ ત્રણ ક્યાં આવશે અહીં ઝીરો એ બે અને ત્રણ માઇનસ ત્રણ આઈ અને y બરાબર કેટલા છે 4 પ્લસ 4 તો 1 2 3 4 અહીંયા આ બે ને જોડી દેવાના તો અહીંયા એક કોણ હશે એ દર્શાવવા માટે સદિશની જરૂર પડે તો આપણો સ્થાન સદિશ આર છે એટલે x દિશામાં કેટલું અંતર કેપુ માઈનસ y દિશામાં 4 તો આ ચોક્કસ સ્થાન બતાવે કે નહીં હા કે ખોટું નથી કહેતા ને આપણે હા આ સદિશ કણનું ચોક્કસ સ્થાન બતાવી દે એટલા માટે એને હું કીધો છે સ્થાન સદિશ જો વાર્તા પૂરી થઈ ગઈ સ્થાન સદિશ ની હવે પછી આવે છે સ્થાનાંતર સદિશ કેવો સ્થાનાંતર સદિશ આ પાછો કેવો છે કે નવા નવા સદિશ આવ્યા જ કરે કે જો સ્થાનાંતર સદિશ કોને કહેવાય સમજજો તો એની વ્યાખ્યા તો હા વેલી કણનું સ્થાનાંતર દર્શાવતા સદિશ ને શું કહેવાય સ્થાનાંતર સદિશ તમને ખબર પડી ગઈ તો હવે જો સ્થાનાંતર સદિશ સમજાવવાનો પ્રયત્ન કરું આ આપણે x અક્ષ લઈ લઈએ આ y પાયો છે વો આ આ સમતલમાં ગતિ એટલે ખાસ ધ્યાન રાખજો મજા આવ્યો કરશે પછી આપણે એક માર્ગ ધ્યાનમાં લઈએ કણનો ગતિ માર્ગ કારણ મને કહેશો જો કણ આવા માર્ગે ગતિ કરતો હોય તો આ એક પરિમાણિક ગતિ હશે કે દ્વિ પરિમાણિક કારણ કે x દિશામાં હાલે છે ને રોડ y દિશામાં તો આમ ગતિ કરતો હોત તો એક પરિમાણિક ગતિ કહેવાય આપણે તો દ્વિ પરિમાણિક ગતિની વાત કરીએ એટલે એનો ગતિ માર્ગ કઈક આવો હોય હવે t બરાબર 0 સમય અથવા તો t1 સમય લઈએ પ્રારંભમાં એક સમય છે ને કીધો t1 એ p સ્થાને છે કોઈ એક કણ છે એ ક્યાં સ્થાને છે p સ્થાને તો મારે આનું સ્થાન બતાવવું પડશે અને સ્થાન બતાવવા માટે એક સદિશની જરૂર પડે અને એ સદિશને હું કીધું આપણે સ્થાન સદિશ તો પ્રારંભમાં એ છે આ સ્થાને છે જો r1 r1 કે આપણે બરાબર પહેલા કેસમાં ક્યાં સ્થાને છે r1 હવે જો આ r1 ગણવું હોય તમારે શું કરવાનું આ x દિશામાં કાપેલા અંતરને આપણે x1 કહી દો અને y દિશામાં કાપેલા અંતરને શું કહી દેવાનું r1 તો r1 કેટલો હોય x1 i કે પ્લસ y1 j ઓ કહી શકો કે નહીં તમે ઓકે ચાલો પહેલા એ r1 સ્થાને છે આ ધ્યાન રાખજો હવે જ્યારે કોણ ગતિ કરતો કરતો આ બિંદુએ પહોંચે ક્યુ બિંદુએ આ t2 સમય તો મારે ક્યુ સ્થાન બતાવવા માટે હજી એક સદિશની જરૂર પડશે r2 ની અચ્છા મને કહેશો જ્યારે કોણ અહીંથી અહીં આવે ત્યારે કયો એમ ઘટ્યો હશે કયો એમ ઘટ્યો હશે x એમ ઘટ્યો હશે y એમ ઘટ્યો હશે ગતિ દરમિયાન x અને y બંને એમ બદલે છે કે નહીં હા હજી એકવાર કો આવી ગતિને શું કહેવાય પરિમાણિક ગતિ તો હવે કને સ્થાનાંતર કેટલું કીધું સ્થાનાંતર એટલે બીજું કઈ નહીં કણનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું સીધું અંતર તો અંતિમ સ્થાન અહીંયા છે પ્રારંભિક સ્થાન અહીંયા છે તો એ વચ્ચેનું સીધું અંતર એટલે એક સદિશ હું અહીંયા દોરી નાખો આ તો આવડો આ જે સદિશ છે ને એનું સ્થાનાંતર બતાવે એટલા માટે આને સ્થાનાંતર સદિશ કહેવાય શું કહેવાય એક પરિમાણિક ગતિની અંદર સ્થાનાંતરને આપણે ડેલ્ટા એક્સ વડે બતાવતા હવે દ્વિ પરિમાણિક ગતિમાં સ્થાનાંતરને આપણે ડેલ્ટા આર વડે બતાવું હું બતાવું છું ડેલ્ટા આર ઓલામાં પ્રારંભમાં x1 અંતર હતો અને અંતમાં x2 અંતર હવે આમાં શું કરવાનું કે પ્રારંભમાં r1 સ્થાને છે અંતમાં r2 સ્થાને છે તો સ્થાનાંતર કેટલું કર્યું હોય ડેલ્ટા આર બરાબર r2 - r1 તપો પડે છે કે નહીં તો હવે ધ્યાન આવી રહ્યો તો આ આપણો સ્થાનાંતર સદિશ થયો કેવો આવડો આ કે નહી હા ને ડેલ્ટા r = શું થાય કયો r2 - r1 કે નહી પણ
પણ આ પાછું સદિશ ના નિયમો નું પાલન આપતો જો તો હું ડાયરેક્ટ કહી દઉં તો હાલે બરાબર તમે સ્વીકારી લો ડેલ્ટા આર બરાબર આર ટુ માઇનસ આર પણ હું અહીંયા સદિશ ના નિયમ નું પાલન થાય છે પાછું એ વિચારવું પડશે પટોળો ત્રિકોણ નો નિયમ ભણ્યા હતા યાદ છે પેલો સદિશ હોય એની માટે કોને મૂકતા હતા કે લાઈટ અને પછી પરિણામે કહી દીધું એટલે તો અહીંથી તો આ કેટલો હોય આ બે ના સરવાળા જેટલો હતો કે નહીં યાદ આવે હવે જો અહીંયા તમને ખબર પડતી હોય તો આ આપણો પેલો સદિશ થઈ ગયો જવાબ શું આવ્યો સ્થાનાંતર બતાવે તો હવે આપણે સ્થાનાંતર ને શેના વડે દર્શાવશો આ ચેપ્ટર માં ડેલ્ટા આર વડે બરાબર ને ઓલા માં ડેલ્ટા એક્સ વડે બતાવતા અથવા ડેલ્ટા વાય વડે અહીંયા આપણે સ્થાનાંતર ને ડેલ્ટા આર વડે બતાવશું ને આ હું ઓપરેશન કરો તો એમાં બે વસ્તુ ઉમેરી હશે એ ખબર છે ને એક્સ હશે અને વાય હશે બરાબર ને એટલે એ બોલાવવું જોઈએ ના હાલો ડેલ્ટા આર બરાબર હું થાય આર ટુ માઇનસ આર વન ઓકે હાલો અચ્છા આર વન ઇઝ ઇક્વલ ટુ તમે આવું લખી શકો એક્સ વન આઈ કેપ વાય વન જે અચ્છા આર ટુ બરાબર શું લખાય આર ટુ એટલે મારે જો આ ગણવું હોય તો અને એક્સ દિશામાં કાપેલું અંતર એક્સ ટુ અને વાય દિશામાં કાપેલું અંતર વાય તો આર ટુ બરાબર શું થાય એક્સ ટુ આઈ કેપ પ્લસ વાય ટુ જે ઓકે તો જો ફાઇનલી હું ફેર પડશે આર ટુ ની કિંમત મૂકી આ તો બરાબર મૂકશો x2 y k + y2 z k સમજાય છે ને હા ઓકે r1 બરાબર મૂકશો x1 y k + y2 z k હવે શું કરેગા ભાઈ કામ છોડી દો બીજું ભાઈ શું કરે તો આ જો તો x2 y k આને કોઈ અસર થવાની નથી y2 z k આનો કામ છોડો આગળ માઇનસ છે એટલે નીચે ઉલટે જવા કે નહીં એટલે આ થા માઇનસ x1 i કેપ માઇનસ y1 કે નહીં હવે એક નેટ ને બાજુ બાજુ માં રાખો એક નેટ ને એટલે એક બાજુ એક બાજુ માં x વાળા પદ રાખો અને બીજી બાજુ માં y વાળા તો આ બે માંથી કોમન શું નીકળે જો i કેપ માઇનસ x1 માઇનસ y1 i અને આમાંથી શું કોમન નીકળે j કેપ તો હવે ધ્યાન રાખજો x2 x1 એટલે ડેલ્ટા x થાય હા કાનમાં થતા ફેરફારને આપણે ડેલ્ટા x વડે બતાવશું આઈ કે ના એમ હું હશે ડેલ્ટા y તો આ સ્થાનાંતર સદિશનું સૂત્ર કે ના જો ખાલી સ્થાન સદિશ આપ કીધો હોત તો x i k plus y j k આ બધી માથાકૂટ મારે ન કરવી તો હું એમ કે બે બાજુ ડેલ્ટા વડે ગુણ ના તો ડેલ્ટા x i k plus ડેલ્ટા y j k આ સ્થાન સદિશ બતાવે જ્યારે આવડો આ આમાં ગોબરું ગોબરું છે પણ આપણે યાદ એટલું જ રાખવાનું છે હું લખાવું લખો લખો સ્થાનાંતર સદિશ તો કણનું સ્થાનાંતર દર્શાવતા કણનું સ્થાનાંતર દર્શાવતા સદિશ ને સ્થાનાંતર સદિશ કહે છે અને તેને સ્થાનાંતર સદિશ કહે છે અને તેને
સદિશ ડેલ્ટા આર વડે દર્શાવાય છે. સદિશ લખવાનું નહીં, સ્થાનાંતર સદિશ નું સૂત્ર જ લખવાનું છે. ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ કે પ્લસ ડેલ્ટા વાય. લખો નાનો એવો પ્રશ્ન. ધારો કે કોઈ કણ પછી લખો પી 3.4 મીટર બિંદુથી સ્થાનાંતર સદિશ નું મૂલ્ય ગણો તો મૂલ્ય લેવાનું ડેલ્ટા આર બરાબર ઉદાહરણ
सात नो वर्ग ओगन पचास ने चार नो वर्ग सोल पंचावन ने पांच था है ने
એફ અને વાય છે એક્સ એમય હશે અને વાય ઓકે હાલો હવે થોડા આગળ વધી સરેરાશમાં સરેરાશ વેગ ગણવાનો કે તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આર 2 માઈનસ ડેલ્ટા આર બરાબર તમે લો કે આર 2 માઈનસ આર 1 છેદ માં ટી 2 માઈનસ ટી 3 આનો આપણે કેલે ઉપયોગ કરતા નથી અચ્છા હવે એક સ્ટેપ આગળ વધીએ સરેરાશમાં વિના સરેરાશમાં ભી અચ્છા ડેલ્ટા આર બરાબર શું લખાય આપણે થોડી વાર પહેલા સૂત્ર મેળવ્યું ડેલ્ટા એક્સ બીજું આય લખાય ને થોડી વાર પહેલા તારી આપણે ડેલ્ટા આર બરાબર શું થાય ડેલ્ટા એક્સ આય કે ડેલ્ટા ડી ના ડેલ્ટા ડી લખાય કે નહીં આવું હા ખોટું નથી લખ્યું ને આપણે ઓકે હાલો તો એક સ્ટેપ આગળ વધીએ સરેરાશમાં વિના સરેરાશમાં આ બેનો ડેલ્ટો અલગ કરી નાખો તો આ ડેલ્ટા ડી આના છેદમાં આવશે ને આરો આર આના છેદમાં આવશે એટલે થાય આમ ડેલ્ટા એક્સ આય કે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ડી આય કે ના આય પ્લસ ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ડી કે આય મુંદી વાંધા બહુ બુદ્ધિશાળી બાળકો પાસે ડેલ્ટા ડેલ્ટા ઉડાડી દે જાય જ નહીં બે હરકા છે જાય મહેરબાની કરીને બુદ્ધિ નું પ્રદર્શન કરતા આ ડેલ્ટા ડેલ્ટા ઉડશે ઓકે હાલ તો એક સ્ટેપ આગળ વધીએ આ તમને જે મેળો એ સરેરાશ વેગ મેળો કેવો સરેરાશ વેગ મારે તત્કાલીન વેગ મેળવવાનો છે આ એક લેક્ચરમાં ઘણી બધું આવી જાવ ઓલામાં એક દિવસ ને એક દિવસે આવતા હતા બધા વેગો આમાં ફટાફટ આવે છે અમારે તત્કાલીન વેગ ગણવો હોય તત્કાલીન વેગ ગણવાનો શું માહિતી આપે ચોક્કસ સમય કણના વેગનું મૂલ્ય બરાબર ને ભાઈ તત્કાલીન વેગ માહિતી આપે કોઈ ચોક્કસ સમયે વેગનું મૂલ્ય તો મારે તત્કાલીન વેગ મેળવવો હોય તો શું કરવું પડે લિમિટ ડેલ્ટા ડી ટેન્સ ટુ 0 લેવા પડે બરાબર ને હું બીતો બીતો આવું જોઈન તમે ટુકડો ઓકે તો જેવી લિમિટ લેવા એટલે સરેરાશ નીકળી જાય એની જગ્યાએ ખાલી બી આવે અહીં સદિશ લખવાનું ભૂલવાનું નહીં ઓકે હાલ અને ડેલ્ટા નું ઉતી જાય ડી માય ડી એક્સ ના છેદમાં ડી આઈ આઈ એમ થાય છે વાય ના આ તો આપણે જાણીતું સૂત્ર છે ડી એક્સ ના છેદમાં ડી ટી હું છે હા ડી એક્સ ના છેદમાં ડી ટી એટલે તમને શું મળે વેગ મળે ને પણ આ એક્સ દિશાનું અંતર હોય તો એક્સ દિશાનો વેગ મળે તો આ ડી વાય ના છેદમાં ડી ટી હોય તો આ વાય અંતર જ છે અંતર નું સમય ની સાપેક્ષ વિકલન કરો તો શું મળે વેગ જ મળે પણ આ વાય દિશામાં અંતર છે તો આ શું આવશે વાય દિશાનો વેગ મળે એટલે ફરી એકવાર કહો સદિશ વી ના સદિશ ડી એક્સ ના છેદમાં ડી ટી એટલે વી થાય પણ આ એક્સ દિશામાં છે એટલે વી એક્સ આઈ કેપ ના અને dy ના છેદમાં dt એટલે અંતર નું સમય ની સાપેક્ષ વિકલન કરો એટલે વેગ જ મળે કઈ દિશામાં આવશે y dy ના તમને ખબર પડે છે આ સદિશ નું વ્યાપક સ્વરૂપ આવી ગયું કોઈ પણ સદિશ a હોય એનું વ્યાપક સ્વરૂપ શું હતું a x y k plus a y k plus a z k z એમ 0 હોય તો શું થાય અચ્છા b હોય તો ડેલ્ટા નું થી જાય
આના સૂત્ર પછી તમે આ રીતે મેળવી શકો છો. અહીંયા જરા ડી ના વી ડી ના સેન્ટ માં ડીટી. અચ્છા ખાલી આ ભણવાનું તમે આવડું કે x i કેપ પ્લસ y j કેપ આ ડી ના સેન્ટ માં ડીટી આને ગુણે થાય તો ડી x i કેપ ના સેન્ટ માં ડીટી બરાબર ને પ્લસ ડી y j કેપ ના સેન્ટ માં ડીટી. આ ડી x ના સેન્ટ માં ડીટી એટલે શું મળ્યો? ડી x i કેપ ના ડી y j કેપ. એટલે બે રીતે સૂત્ર તમે મેળવી શકો. એટલે હવે v ના બે સૂત્ર છે કે કે તો vxi કેપ પ્લસ dy j કેપ. બીજું સૂત્ર શું થાય? તત્કાલીન વેગનું સૂત્ર vi ના છેદમાં બરાબર ને ઓલામાં dx ના છેદમાં dt બરાબર v થતું તો અહીં શું હશે? dr ના છેદમાં dt બરાબર v. ધીમે ધીમે લખીએ એટલે થોડું ફળ પૂછે. લખો લ્યો દ્વિપરિમાણિક ગતિ માટે સરેરાશ વેગની વ્યાખ્યા આપી તત્કાલીન વેગનું સૂત્ર મેળવો. તો પહેલા સરેરાશ વેગની વ્યાખ્યા આવડે. એકમ સમયમાં કણે કરેલા સ્થાનાંતરને સરેરાશ વેગ કહે છે. એકમ સમયમાં કણે કરેલા સ્થાનાંતરને સરેરાશ વેગ કહે છે. પછી આપણે આગળ દોર નાખો મેન વિશે આ સૂત્રની તારવણી કરી નાખો. હા એકાદી બે એક ચેપ્ટર એકાદી બે બે ચીર ઇતિહાસ કરવી પડશે ને. ખાલી વાર્ષિક પરીક્ષામાં એમસીક્યુ પૂછશું તમને. બોર્ડ વાળા છે ન હોય એવા ગલકા કાઢે બરાબર ને. થોડી તૈયારીમાં રહેવાનું. તારવણી કરવાની કે પાકું કઈ કરવું હતું? હવે દ્વિપરિમાણિક ગતિ માટે તત્કાલીન વેગના બે સૂત્ર છે. બે બે સૂત્ર તમને આવડવો જોઈએ. આપણે બીજું કાંઈ ન આવડત કે વાંધો નહીં બરાબર ને. ધારણની કરતા આવડે ન આવડે એને કાંઈ લેવા દેવા નથી. પણ બે સૂત્ર ક્યાં ક્યાં હતા? એક વાર તમે અહીં લિમિટ લેશો એટલે આ સરેરાશ નીકળી જાય. ડેલ્ટા ની જગ્યાએ શું આવી જાય? ટી. એટલે એક આ તત્કાલીન વેગનું સૂત્ર છે. અને એક છેલ્લે બીજું મેળવો vx i કેપ અને vy j કેપ. એટલે હું અહીં લખી નાખું તત્કાલીન વેગના બે સૂત્ર. એક dr ના છેદમાં dt અને બીજું સૂત્ર શું આવશે? v ના સ્વરૂપે vx i કેપ vy j કેપ. ઓકે પછી મૂલ્ય ગણતા તો આવડી જાય ને. ખૂણો ગણતા તમને આવડી જશે. તો લખો એક દાખલો. હલો લખો કણનું સ્થાન સૂત્ર ને સ્થાન સદિશ. કણનું સ્થાન સદિશ ત્રીજા ચેપ્ટરમાં આપણે સ્થાન સૂત્ર લખતા. અહીં હું લખું કણનું સ્થાન સદિશ r બરાબર બરાબર બે સેકન્ડ તત્કાલીન વેગ ગણો. ઈ દાખલો તમારે ગણવાનો છે. એની પહેલા હું એક દાખલો ગણાવી દઉં છું. અહીં જણાવજો પછી ગણજો શાંતિથી. પહેલા સાંભળો ઉતાવળા નો થતા. તમને એક આવું સૂત્ર આપી દીધું સદિશ r બરાબર t²
80 स्क्वायर लो है 80 स्क्वायर i कैप प्लस 10 t j कैप ने प्लस 8 k અને એમ કે t બરાબર 2 સેકન્ડ એ તત્કાલીન વેગકણ તો પહેલા તમારે ઈ વિચારો કે આ રાખો છે તો તમારે આટલું તજો તત્કાલીન વેગ મળવો હોય શું કરે આનું એકવાર વિકલન ના કરો તત્કાલીન વેગ મળે બોલા x નું કરતા થાય કોનું કરવાનું આ vr ના છેદમાં લઈ જો જી આ બે ઘાત આગળ આવી છે 60 થશે ને એક ઘાત કરી દે i કેપ લેવા દેવા 10 ના 10 એકલા t નું વિકલન થાય છે બરાબર ને હા 10 ના 10 એકલા t નું વિકલન થાય છે અને j કેપ ના j આ કેવળ ઉપજ છે અચળ ઉપજ છે તો અચળ નું વિકલન શું થઈ જશે ઓકે હાલો તો અહીં થાય dr ના છેદ માં dt એટલે શું થાય v તો 60 i કેપ પ્લસ 10 j કેપ ઓકે t બરાબર કેટલા સમય કરવાનો છે 2 છે 2 મૂકી જો 12 i કેપ પ્લસ 10 j જો આ વેગ નો સૂત્ર મળ્યું કેવાય આ તમને શું કે મયો કેવો ખબર vx મયો કેવો શું કહેવાય vx એટલે આ સદિશ v હોય તો અહીં હું આ vx i કેપ અને v y j કેપ આ vx મયો કેવો કે નહીં પણ હવે આપણે એક સદિશ મળ્યો બીજું કઈ વિચારે કે આ વેગ ક્યાં ચરણમાં હશે જો તો બંને એમ ધન છે એટલે કણનો વેગ ક્યાં ચરણમાં હશે ઓકે હાલો આનું મૂલ્ય ગણો તો હવે માનાકમાં 12 નો વર્ગ 144 10 નો વર્ગ 100 244 15.62 વેગ છે નો એકમ શું થાય મીટર પર સેકન્ડ હવે આની દિશા જાણવી હોય તો થીટા બરાબર શું લેવાનું tan ઇન્વર્સ વેગ નો y ઘટક ના છેદમાં x ઘટક y ઘટક કેટલો છે 10 છે વાળો હોય y ઘટક 10 અને x ઘટક કેટલો છે 12 ગણી એકો કે નહીં પેલા મેં દાખલો આપ્યો એ પૂરો કરો
પણ આ એમ લખવાનું છે જેની ઇન્વર્સ y ઘટક ના છેદ માં x ઘટક, y ઘટક કેટલો છે 5 અને x ઘટક કેટલો છે 4, 5 ના છેદ માં 4 એટલે 1.25W. પછી તમારે લોગ ટેબલ માં જોવું પડે, તો જે લોગ ટેબલ નું પડે વાળે ફરી વાર કરાવી દેશે બરાબર ને, જરા બધા વિદ્યાર્થીઓ હાજર થઈ જાય ત્યાં. ઓકે ચાલો પૂરું કરો, લખો એક દાખલો. કણ નો સ્થાન સદિશ, સદિશ r બરાબર, કણ નો સ્થાન સદિશ, સદિશ r બરાબર 3t નો સ્ક્વેર i કેપ માઈનસ 8t j કેપ પ્લસ 5 k કેપ હોય તો t બરાબર 1 સેકન્ડ એ કણના વેગનું મૂલ્ય આઈ તત્કાલીન વેગ જ હશે તમારે 1 સેકન્ડ એ કે જે કયો વેગ હોય તત્કાલીન કણના વેગનું મૂલ્ય દિશા મેળવો.